નમસ્કાર ઓમ કોમ્યુનિકેશન દ્વારા શ્રી કિશોરભાઈ જોશીના સહયોગથી વિવેચક સંશોધક લાભશંકર શંકર પુરોહિતના છ્યાસીમાં જન્મદિન પ્રસંગે શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ સાહિત્ય સફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌનું સ્વાગત છે હું આજના વક્તા શ્રી આપણી ભાષાના વિદ્વાન માત્ર વિદ્વાન વ્યક્તિત્વ નહીં ખરા અર્થમાં વિદ્વાન પણ ખરા એવા સાહિત્યકાર શ્રી લાભશંકરભાઈ આપણે લાભુદાદાના હુલામણા નામથી ઓળખીએ છીએ તો હું માનનીય શ્રી લાભુદાદાને વિનંતી કરું કે આપ મંચ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો એ સ્થાન ગ્રહણ કરે ત્યાં સુધી આપણે તાળીથી અભિવાદન કરીશું આપ સૌનો આભાર આપણે વક્તાશ્રીનું સ્વાગત કરીશું હું માન્ય શ્રી કિશોરભાઈ જોશીને વિનંતી કરું કે આપ આવો અને પુસ્તકથી વક્તાશ્રીનું સ્વાગત કરો શ્રી કિશોરભાઈ જોશી માન્ય કવિશ્રી નિરૂપમભાઈ નાણાવટીને વિનંતી કરું કે આપ વક્તાશ્રીનું સ્મૃતિચિન્હથી સ્વાગત કરો હવે કાર્યક્રમનો પ્રારંભ કરીએ એ પહેલાં જે કોઈ ને વક્તાશ્રીનું શુભેચ્છાથી સ્વાગત કરવું હોય તો એ અહીંયા મંચ ઉપર આવીને જન્મદિનની શુભેચ્છા આપી શકે છે આભાર નિસલભાઈ આભાર માધવપ્રદાસજી સ્વામી આપણે સૌ જાણીએ છીએ કે આપણી ભાષાના વિદ્વાન સાહિત્યકાર ને એમાં પણ વિશેષ રૂપે મધ્યકાલીન સાહિત્યના એ મર્મજ્ઞ સારસ્વત છે હમણાં જ આ મહિને જ ત્રણ દિવસ અત્યારે આપણી વચ્ચે એસજી વી પી ગુરુકુળના પરમભૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી ઉપસ્થિત છે ત્યારે કહેવાનું મન થશે કે હમણાં ત્રણ દિવસ જ એસજીવીપી જીવીપી ખાતે આપણા સર્જકે ત્યાં ત્રણ દિવસનું વક્તવ્ય આપ્યું હતું અને ચોથા દિવસે કિશોરભાઈએ પોતાના ઘરે પણ ખાસ આમંત્રણ આપીને એ પણ બધાએ લાભ લીધો હતો એ વખતે પણ આપણી ભાષાના સાહિત્યકાર અને બીજા ભાવકો ઉપસ્થિત હતા તો ફરીથી માધવપ્રિદેશજી સ્વામી કવિશ્રી માધવભાઈ રામાનુજ કવિશ્રી હર્ષદભાઈ ત્રિવેદી સાહિત્યકાર કેશુભાઈ સતીષભાઈ વાસ પદ્મશ્રી કુમારભાઈ દેસાઈ સૌ મુરબ્બી સાહિત્યકારો નિસર્ગભાઈ અને ઓમ કોમ્યુનિકેશનના તમામ પરિવારજનો અને વિદ્યાર્થીઓ આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમનો પ્રારંભ કરીએ હું વક્તાશ્રીને વિનંતી કરું કે આપ આવો અને આપના જીવન કવન વિશે વક્તવ્ય આપો આપની સાથે દોઢ કલાક છે એના કરતાં પણ વિશેષ સમય જશે તો પણ વાંધો નથી આપ મુક્ત મને વક્તવ્ય આપો એવી નમ્ર વિનંતી આપણા આદિકવિ સાથે જે સંકળાયેલો પ્રસંગ છે હારમાળાનો છે કૃષ્ણના બે જ અવતાર કાર્યો બ્રહ્મ કહીએ કે પરબ્રહ્મ કહીએ એ જ્યારે પૂર્ણાવતાર રૂપે પ્રગટે છે ત્યારે મનુષ્યનું શરીર અને મનુષ્યનો સંસાર આ બંને સ્વીકારે છે એની સીમા સાચવીને ઊંચામાં ઊંચા ક્ષિતિજ સુધી પહોંચવું એટલે પૂર્ણ અવતાર એટલે જે પુરુષોત્તમ કહેવાયા ગોવિંદદેવ આશ્રમના કવિ જેણે ભાગવત ધર્મનો ભાગવતની પ્રતિષ્ઠા કરી અને કહ્યું અધમ પુરુષને જે ઉત્તમ પુરુષ બનાવે તે પુરુષોત્તમ વાત તો હારની સાથે મને જ્યારે પહેરાવે ત્યારે મેં ઘણી ખુલાસો કર્યો છે આપણી ઘણી બધી પરંપરા એમને સમજ્યા બુજ્યા વગર આપણે ભૂંસી નાખવાની ચેષ્ટા કરીએ છીએ એટલે નરસિંહ યાદ આવે આગત ચાત્ર ગિરિપુરજનો નૃસિંહો શંભુ ભક્ત્યા નૃત્યમ રાસે વિલસિતમ

એ સ્વયં પોતે ગરુડ ક્યાં ગરુડ ક્યાં હાક મારી ઉધળકી ઉઠ્યો વેગે વહી કુટપતિ હળી કાઢીને અહીંયા આવે છે અને રામનલેખની જેલમાં રામનલિંગ સર્વકાલીન છે એટલે એની કેદમાં પુરાયેલો એક શબ્દ ઉપાસક એને હાર પહેરા પણ હાર પહેરાય કેદાર ગાય તો હવે કૃષ્ણ કેદાર ગવાય નહીં કેદાર તો ગીરવે પડ્યો હતો શબ્દની મહત્તા રાગ સૂર અને સ્વર શબ્દની મહત્તા એટલે કૃષ્ણ પોતે પેલા વેપારીની અતિથી એ કેદાર છોડાય આવે એની ચિઠ્ઠી નાખે આ જાજુ આ પ્રપંચ નથી અને પછી કેદાર ગાય ત્યારે કૃષ્ણ આવે છે એને પ્રોટોકોલ પ્રમાણે જ આવે એમ તો એટલે એના ઉપરથી ઘણા વર્ષો પહેલાં નિરૂપનભાઈ અને શક પણ અમારું બાદાયણ સંબંધું છે અસ્માકમ બદરી ચક્રમ ઉષ્માકમ બદરી તરું એવમ બારાણે સંબંધ યુયમ વયમ વયમ યુયમ તમારી મારી વચ્ચે શક પણ શું આપણે નથી ઠઠાડી બેસતા ક્યાંક છેડા એમ અસ્માકમ બદરી ચક્રમ મારે ત્યાં છોકરાને રમવાના લાકડાના રમકડા છે એ લાકડાના જે રમકડા છે એમાં એક ગાડી છે એ ગાડીના બે પૈડા છે એ પૈડા છે એ બોરડીના લાકડાના છે હવે તમે શું તો યુસ્મા કમ બદરી તરું એટલે તમારા ફળિયામાં એક બોરડીનું ઝાડ છે બાદરાણી આ સંબંધ થયો તમે તમે સ્વામીજી મેં કદાચ એમને કહ્યું જ તું માધવિદાસ બહુ વસમું છે સ્વામી બહુ વસમું છે મુગટ ઉતરવો બહુ કઠણ છે પહેરવો સરસ માથું જાય પણ મુગત ન જાય એવા દેશકાળમાં જીવી જાય છે તો આપ સૌ પધારી રહ્યા મને તો કોઈ એ કહેલું ને ઘણા વખત પહેલા અમદાવાદ તો ઘણી વખત સાહિત્ય પરિષદમાં બે ત્રણ વખત આવ્યો જ એકેડેમીમાં પણ બે ત્રણ વખત આવેલો પણ એનો તો જમાનો ગયો અત્યારનો જમાનો માત્ર દસકાનો જ હોય છે તો આપ સૌ આવ્યા સૌને પહેલાં વંદન કરું છું અને હાર એટલા માટે જૂનાણાનો નરસિંહ ભલો શંભુને રીજવીને પેલા શ્લોક નો અનુવાદ કર્યો નાયચો રાસે નવલરસથી દીપ લઈ હાથ દાયજો ઊંડી એના ઉરોલરથી સામળા તે શિકારી

આ શ્લોક દ્વાર એ એ સ્થળે લખાયો છે મીરા ઘૂમે સ્થળ સ્થળ અહીં બાવરી મીરા ઘૂમે સ્થળ સ્થળ અહીં બાવરી ગીત ગાતી ગીત ગાતી આંસુ પ્રોયા વિરહ મધુરા મીરા ઘૂમે સ્થળ સ્થળ અહીં બાવરી ગીત ગાતી આંસુ પ્રોયા વિરહ મધુરા ઘૂંઘરૂ પાય બાંધી મેંદુ હે નાથ દ્વારિકાના મધ્યકાલીન નહી સર્વકાલીન કવિતા ગુજરાતી કવિતામાં આ બે મોખરાના નામ છે આ શબ્દ પર્વમાં હું એમને પહેલા સ્મરણ કરું છું આપ સૌને વંદન બે ચાર જણા ભાઈ મનીષભાઈ પણ કહ્યું એ બહુ ઓછા માણસોને આવા કામ હું દૈવત હોય તો દાનત ન હોય અને બે હોય તો દાજ ન હોય અંદરની દાજ કાઠિયાવાડી શબ્દ પ્રયોગ છે અંદરની દાજ ન હોય તો એન વાક્ય વારે વાર હું કહેતો હોઉં છું આપણાથી જેને રસોઈ અને એનું પહેલું સ્મારક વ્યાખ્યાન જે ફ્યુચર ઓફ ડેમોક્રેસી ઇન ઇન્ડિયા એ વાંચી જજો ઓગણીસો અડસઠમાં એ વ્યાખ્યાન અપાયું છે ટોઈન બી એણે પણ પ્રજા સમુદાય કે સંસ્કૃતિનાનું એક ચિત્ર આપ્યું છે ને એમાં એણે એંસી ટકા વર્ગ એ લોલે લોલ એનું ગુજરાતીમાં એ કર્યું લોલે લોલ સારું થાય તો ગમે આપણે પાણીનો પ્યાલો લઈને જઈએ પાંચ રૂપિયા આપીએ ઓટલે બેહવા આપીએ રોટલો લઈને જઈએ પણ યાહોમ કરીને કૂદી ન પડીએ એવો એંસી ટકા વર્ગ છે જેને તમે ધર્મભીર્યું કહો નિરુ અજ્ઞાન જળ બોઘા જે નામ આપો તે આપી શકો બાકીના જે દસ વીસ ટકા એમાં દસ ટકા ક્રિએટિવ માઇનોરિટી છે સંતોષ વિજ્ઞાનિકો ઋષિઓ આ દસ ટકા અને બાકીના દસ ટકા એ ડિસ્ટ્રક્ટિવ માઇનોરિટી એટલે વિધ્વંસાત્મક નહીં હાવ નકતા માણસો એમ નુગરા એ હોય છે હવે જ્યારે આ બે દસ ટકા ક્રિએટિવ એટલે સર્જનાત્મક લઘુમતી અને બીજી ખંડનાત્મક લઘુમતી એમાં ચડ ઉતર થાય સેન્સેક્સની જેમ ઓચિંતો ધડાકો ચિંતી ઘટી જાય ત્યારે ઘાસોટી પેલા એસી ટકાને તો લાગવાની જ નથી આ જે દસ ટકા ક્રિએટિવ માઇનોરિટી છે ધારો કે ત્રણ ટકા ઘટી ગઈ એટલે સાત ટકા થઈ જશે પેલા તેર ટકા થઈ જશે બ્રેકિંગ ન્યૂઝમાં ચમકે છે તે તો એ વખતે સંસ્કૃતિનો નાશ થાય એવું આપણને લાગે એ લાગે છે જો પેલો એસી ટકા તો અકબંધ છે ફિક્સ ડિપોઝિટ છે આખી પ્રજાની એને તો ગમે જ આપણે ભૂતકાળમાં ક્યાં જવું ચાર પાંચ વર્ષ હજારેનું આંદોલન કેટલો જેમ મેઘાણી સરીખો તુપ્ત તો તિંગ દેશ એ જ રીતે જાગ્યું છે હતો નાનામાં નાના માણસો નાગપુરનો કોઈ રિક્ષાવાળો બે ત્રણ વર્ષ પહેલા કોકની બેગ ભૂલી ગયો તો કોઈ મુસાફરીમાં બે લાખ રૂપિયા નીકળ્યા હતા એણે આણાનું વાંચ્યું ને એ ગયો બે વર્ષ પછી જો એસી ટકા વાળો છે યાદ રાખજો એ જો સાચી આખી ને આખી સંસ્કૃતિની સ્વરાજની અને શાસનની દોલત એસી ટકા ભોટ અભણ અને માત્ર મતદાર તરીકે જીવનારો અર્ગ છે તમને ગોરા પીરાની આણ સુડલા સત બોલો સત બોલો સત બોલો સત ના બોલો તો મત બોલો મત બોલો મત બોલો તમને ગોરા એક અભણ ભવાની દાસ નામ કવિ ની આ કવિતા તમને ગોરા પીરા આણ તમારા ગુરુ અને તમારા પીર બે ની આણ ગુરુ અને પીર તમારો દેવ જે આરાધ્ય હોય સુરલા સત બોલો સુરલો એક આપણે મનુષ્ય માટે કહે સુરલા પઢોરે પોપટ રાજા રામના પઢોરે પોપટ રાજા નામના સતી સીતા પઢાવે આપણે આપણા મલક ગામના એ તો લખાઈ ગયું છે ઇમરજન્સી વખતે પછી છપાવવાની હિંમત ના આવે તો એ વખતે મારે જે વાત કરવી છે આત્મકથનની એક પહેલું સર્જક શબ્દ જ્યોતિની વાત કરીને શબ્દ પોતે જ જ્યોતિ છે એ ઉષ્મા પણ આપે છે અને પ્રકાશ પણ આપે છે જો આંખ હોય તો અને જરૂર હોય તો શબ્દ છોડાવે રાજકો શબ્દ કરે ફકીર સાહેબની પંક્તિ છે શબ્દ શબ્દ ફેર દીવામાં માણસાણી લખ્યું છે મહારાજ સુંદરમાં કોઈ ધારાડો કે એક છોકરાને લઈને જાય મહારાજ શબ્દ આલો શબદ આલો શબ્દ આંખ થી પામવાનો પદાર્થ નથી આંખ દગો દે છે યાદ રાખજો

રીક્ષા કરીને આપણે ભોગવતો ફરે આને ક્યાં કહ્યું પાણા ને કેવું હારું પણ આવા પાણા જેવા પુરુષને કેવું નહીં પાણો મીંઢો નથી મૂંગો રહે છે એટલે આ આ અભણ સ્ત્રીએ લખેલું છે લીરણભાઈ અધૂરી આશે ના કરીએ દિલડાની વાતો પૂરા પુરુષોત્તમો એની પાસે રાવું રેડવાની વાત છે મંત્ર એ રેડવાની કાનમાં ફૂંકવાની વાત છે કંઠી બાંધીને ફૂંકો કાન એ વાયુ દ્વારા જાય છે એટલે દરેક પરંપરામાં મંત્રનું મંત્રત્વ લિપિમાં નથી શ્રુતિમાં છે ધ્વનિમાં છે અને જે મંત્ર સિદ્ધ તે મંત્ર મનનાત્ર પણ પેલી આપણે મધેલે મંત્ર દેખો તેનું શું તો કે એમાં ફ્રેમ અને કાછાજો હોય તો એની કિંમત છે જેણે સિદ્ધ કર્યો છે તે ઉપદેશ એટલે કાનમાં કહેવાની એની સીડી વગાડવાની નથી અખંડ અખંડ દીવો બળતો હોય ઝીરો બલ્બનો અને અખંડ કેસેટ વાગ્યા કરતી હોય એનું કાંઈ આપણને નહીં પાપ લાગે ઉલટાનું આપણું શું એમાં એટલે મંત્રનું મંત્રત્વ એ શ્રુતિમાં છે અને જેણે એને દીક્ષિત જેની અંતરશ્રુતિ દીક્ષિત છે એ મંત્ર આપે તો પરમાણ બાકી ગમે ત્યાં વાંચી લઈને ચોપડીમાં વાંચી લઈ જવાનો શું અર્થ તો આખે એક પરંપરાની વાત આત્મકથનની વાત કરીએ આપણે ત્યાં તો નિષેધ છે મોટા ભાગની આત્મકથાઓ આત્મને પદી બની જતી હોય છે ગાંધીજી વાય આત્મને પદી રહીને પણ પદી બને પોતાની જાતથી ત્રાહિત થવાની વાત છે દેહમાંથી જુદા પડીને વેદાંતની પરિભાષામાં કહું તો જુદા પડીને આપણી જાતને જોવાની છે એક ત્રાહિત માણસ તરીકે આપણે આપણે ત્રાહિત થઈ શકીએ છીએ ખરા આપણા ગ્રહો અગ્રહો આપણા સંસ્કારો આપણી જાણ બાર આપણને છેતરતા હોય છે અને એને આપણને છોડો એટલે આત્મકથની મને મારે કોઈ આપવીતી કે આત્મકથા કરવી નથી ગીતામાં તો આત્મસંભાવિતા સ્તબ્ધા જે જે અવગુણોનું લિસ્ટ છે એમાં પહેલાં આત્મસંભ જે પોતે ને પોતે હું એક ચીની કહેવતનું વારંવાર પ્રયોગ કરતો હોય કે ઈશ્વરે આટલા હથાઇપાને બદલે એક ફૂટ બે હા લાંબા આપી દીધા હોય તો હું વાંધો હતો આધાર કાર્ડ કાર્ડમાંગ ને તો આપણે ને આપણે આપણો પાહો તારા જેવો કોઈ નથી ને આ તો પાંચ ઊભા કરવા પડે કે હું બોલું પાડજો આ અને આપણે આપણી જાત પાસે ભોઠા પડવું પડે એના કરતાં કોઈ મોટું નરક નથી મોટા આત્મકથામાં બીજી વાત મને એ પણ લાગે કુંવરપળ કે માણસ આત્મસાહ લખે છે ત્યારે અનુભવ તો ઘણો દૂર ચાલ્યો ગયો છે આપણી ભૂત કાયમાં તો ટેકો નથી સ્મૃતિ કાયમાં જ છે અને સ્મૃતિને દગો દેખાવા ગમે એટલી પ્રામાણિકતા હોય ગમે એટલી પણ સમયનું અંતર એ આપણા મૂળ અનુભવને ઝાંખો પડે છે કેટલીક વખત આપણામાં રહેલો અહમ એને બધું શણગારીને મૂકે છે જાણી કરીને નહીં પણ લોકોને લાભ લોકોનું કલ્યાણ થાય ને જાણવાનું મળે એટલા માટે આપણું કલ્યાણ કરીને લોકોનું કલ્યાણ કરવાની શી જરૂર છે આપણે ભીતરને દગો દઈને તો મને ઘણો બધો સંકોચ થાય કે મારા વિશે મારે વાત કરવી પણ બની શકે એટલો ત્રાહિત થઈને હું તમને વાત કરું અને માણસને વ્યક્ત થવાના ઠેકાણા અને સમય બે જોઈએ છે પાણો માંડીને વાત કરે છલોછલ થતું હોય ને ત્યારે રામને ઉચ્ચ રામચરિતનો શ્લોક છે રામને રડવું આવે છે પણ રડવું ક્યાં માણસ જેટલો મોટો એટલી એની વેદના મોટી અને એના કરતાં એને દુઃખ છે એમ સમજનાર વર્ગ ઓછો અને દુઃખને વ્યક્ત કરવાના ઠેકાણા તો બિલકુલ નહીં દુઃખ પોતે મોટું દુઃખ નથી પણ આપણને દુઃખ છે એવું કોઈ સંવેદી શકે નહીં એ જ મોટું દુઃખ છે ઈશ્વરની તો જરૂર જ નથી એટલે સંસ્કૃતમાં તો મિત્ર એક વચન ડપુ સંસ્કૃત એક જ વચન છે એકમ મિત્રમ જથ્થાબંધ મિત્રો આવે ત્યાં મૈત્રી હોય જ નહીં એટલે એ રામ રામસ્ય કરુણો રસની વાત જે કરે અંતર્ગો એટલું બધું છલોછલ છે રામની અંદર પૂટ પાક પ્રતિકાશા જેમ કુકર મૂકવું હોય ને કુકરમાં ખીચડી ખદખદતી હોય એનો અવાજ સંભળાય એની આંચ આપણે નથી હોવું એ તો કુકર જાણે ને એનો એની પહેલો એનો ચોખ્ખો જાણે આપણને શું ખબર એમ રામનું હૃદય છે ખદખદી રહ્યું છે અને પંચોટીમાં એક ઝાડની ઓથલીને મને રોવા ગયા તરત સચેત થઈ ગયા મને કોઈ જોઈતો જતો નથી ને મોટા આ પણ આપણી પાસેથી ઝૂંટવીને યાદ રાખજો એટલે આત્મકથા આત્મકથન એ મને બહુ યોગ્ય લાગે છે કે ભલભલા માણસ આખા સંસારને જીતી લે છે પણ પોતાની જાતને જીતી શકતા નથી એક હેમચંદ્રનું હું ઘણી વખત કહેતો હેમચંદ્ર કોટ કર્યો છે હેમચંદ્ર મને એટલા માટે ગમે છે કે કદાચ છેલ્લા હજાર વર્ષમાં એના જેવો કોઈ માણસ ગુજરાતમાં તો નથી જ થયો કલિકાલ સર્વજ્ઞ યોગ્ય રીતે સાવરી લો તડફળી વડપણું તણે બધા આમ તરફડીયા મારે છે બધા મોટરના ડ્રાઈવરની સીટ ઉપર લીંબુ ને મરચાં બાંધાઓની જ્યાં મોટર ચાલતી ત્યારે જોજો અને સાક્ષાત તમને ત્યાં થાય આમાં હેમચંદ્ર બુદ્ધિ લાંબા થવાની જરૂર નથી તમારે સાવળી લેવું તળફળાઈ શેને માટે વડપણું તણે મોટાઈ જોઈએ છે બધાને મોટાઈ જોઈએ અને એના માટે જે કાંઈ કરવું પડે કરે એટલે આપણે ઘણી વખત લબ્ધ પ્રતિષ્ઠિત શબ્દ વાપરીએ એ સાચો નથી લબ્ધ પ્રતિષ્ઠ અને પ્રતિષ્ઠિત હવે લબ્ધક શબ્દ છે એટલે લાભ મેળવવો પ્રતિષ્ઠા મેળવવા માટે થોડુંક જાજુ નહીં જરા કરવું પડે અને મને મને તો કાંઈ સ્વપ્ન ખબર નહોતી ને આ ઠીક ઠીક આ બધાની ઈચ્છા હતી તો ઠીક હવે કરવું બધું આત્મકથા એ ઘણી વખત આત્મવંચના તરફ આપણને લઈ જાય છે અને કદાચ ત્યાં સ્વામી આપને કહ્યું હતું સમાધાન શબ્દ વ્યાખ્યા વેદાંતની આત્મા અને અંતકરણ બંને એક સપાટીએ આવે ત્યારે સમાધાન શબ્દ રહે સમાધાન ગર્ભાધાનની જેમ સમાધાન આ વેદાંતની પરિભાષા આપણે કોમ્પ્રોમાઇઝના અર્થમાં વાપરીએ જ ને પ્રત્યેક સમાધાન શરણાગતિ નથી છટકબારીની પહેલી પળ છે જેવો હાથ નીકળી ગયો એટલે ફૂંફાળો મારવાનો જ એટલે કોમ્પ્રોમાઇઝના અર્થમાં સંસ્કૃતમાં સમાધાન શબ્દ નથી આત્માને અંતકરણ આપણે કોઈને પૂછવાની જરૂર નથી વલ્લભે કહ્યું અંતકરણ કેમ સાવધાન થયા શું અંતકરણને સાવધાન કરવું પડે સ અવધાન સાવધાન અવધાન એટલે ધ્યાન અને સ અવધાન તો એટલે થોડીક બહુ વર્ષો પહેલાંની વાત છે એટલે મને પણ એનો 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 મેદ છે એ થોડો આછળી ગયો હોય એ વખતે જેવો ન હોય અને આપ માનો કે ન માનો આપને ન માનો નથી મારે કંઈ ગુમાવવાનું નથી પ્રતીતિ પોતી કી હોય સાર્વજનિક હોય જ નહીં અને આઈન્સ્ટાઈન અને શંકરાચાર્ય બંને બેનના સૌથી મોટા પુરાવા છેલ્લા બે હજાર વર્ષના આનાથી મોટો કોઈ બૌદ્ધિક થયા નથી પ્રતિ ઉપરથી પતિ જ શબ્દ બન્યો પરિચય ઉપરથી પરચો બન્યો પરિચય તો બાહ્ય આકારને આધારે થાય ને આપણે ઉપર છલો મજા અને પછી જયારે આમ વાહો હોજી જાય ત્યારે આપણને ખબર કે ઓ તું સીધર ડાય જો દર્દ આપનો સે હોપનો ગેરો કી શિકાયત કોણ કરે એ જે છે તો વાત તો આત્મકથાની વાત કરતો હતો પહેલા હેમચંદ્રમાં ગયા સાવ વડપણું જોઈએ પણ મળે કેવાય તો કે હથે મોકલ આ હાથ તમારે તમારી બથમાં હું મારી મારી દુનિયા વિષયો એટલું જ છે કે બથમાં ઘણા હમાઈ શકે જ કેટલાની પીખડી જાણી શકો હોકારો દઈ શકો છો વાહો થાબડી શકો છો વગર પૈસે કોઈનો વાહો થાબડ્યો ઉમરકો આવે જ મોઢામાં આંગળા નાખીને બોલાવી તમે ઠીક હવે પણ અમને તો ખબર હતી છાપામાં વાંચ્યું હતું અંદરનો ઉમળકો ચાલ્યો ગયો જેને માટે કાંઈ ખર્ચ કરવાનું નથી એક પ્રકારનું ઓપનનેસ એક પ્રકારનું અવકાશ જે રચાવવું જોઈએ શબ્દ તો આકાશનો ગુણ છે એ એ ક્યાં રહે તો મારી થોડીક બચપણની વાત કરીશ બની શકે એટલો તટસ્થ રહેવાનો પ્રયત્ન કરીશ પણ ટાટસ જે પણ વાસ્તવિકતાનો સર્વથા ઇનકાર કરવાની ના પાડે છે એક નાનકડા ગામમાં એ વખતે નાના નાના રજવાડા હતા જૂનાગઢ સ્ટેટ નવાબનું હતું એ નવાબને સરહદ ઉપરનું ગામ મારું ગામ દેવડા અઢી ત્રણ હજારની વસ્તી મોટેભાગે પટેલ અને નવાબ જૂનાગઢના નવાબના જે અનેક બેગમોના એક બેગમ કુતિયાણા બેગમ હતા ખોખરના દીકરી એને એ ભત્રીજી બંને હતા એ મૂળ કુતિયાણા બાજુનો મહાબત બહુ એટલે મારું ગામ બોર્ડર ઉપર સરસ મજાની બારેય વહેતી નદી હવે તો નદી ઉપર એ બોર્ડ મારવા પડે રેતી નથી પાણીની ક્યાં વાત કરો કે આ આ મીણસાર નદી છે એટલે તણાઈ જવું ને તરવું એ શબ્દો જ આપણી ભાષામાંથી નીકળી જશે હવે એ ગામમાં બેગમ સાહેબને એણે પરવરીશ માટે નવા નવાબ સાહેબે આપેલું ગામમાં નદીના કાંઠે મોટો પેલેસ આજે પણ સો વર્ષ પહેલાનો છે બેગમ સાહેબ વર્ષમાં એક બે વખત ગામ આવે અને એ વખતે આપણે ત્યાં પેન્સિલ પણ બનતી નહીં પેન્સિલ એ બાવરીયથી પેન્સિલ આવતી સ્વિટરલેન્ડથી એ લઈને આવે પછી ચોકલેટનું તો ગામડામાં નામે બધા છોકરાને હારબંધ ઉભા રાખે અને બેગમ સાહેબ ત્યાંથી પસાર થાય આ કેનો દીકરો આ કેનો દીકરો કેનો દીકરો વસ્તી ગણતરી માટે નહીં મતદાર તરીકે નહીં પોતાના પ્રજાજનોને મળવા છેલ્લો પ્રસંગ મને યાદ હશે તો મેં બે બે ત્રણ ઘણી ઠેકાણે કહ્યો છે મારા મિત્ર ઓસમાણનો એ હું તમને કહી દઉં પહેલા જ બધા રાજાઓને એક લાકડી આંકવાની જરૂર એ રાજાઓને નથીાઓને હાથોકે હારા માનુભાવો છે તો વર્ષો પછી જુનાગઢ તો પાકિસ્તાનમાં ભણ્યું હું ત્યારે પાકિસ્તાનમાં હતો મારા ભાઈ હજુ ડિપાર્ટમેન્ટમાં હતા પછી બેગમને વયા ગયા અને વર્ષો વીતી ગયા ઓગણીસો એકોતેર બોતેર સાલમાં મારા બેગો ભણતો ઓસ્માન નામનો ભાઈ એ હું બાજુ આપણે ડીકેવી કોલેજમાં હતો ત્યારે આવ્યો મળવા એ વ્યક્તિ પ્રોપર્ટીમાં એની મિલકત નહોતી કે કોલંબો રહેતા હતા એના ભાઈ એટલે મકાનને વેચવું હતું એટલે ઘણા વર્ષો પછી આવ્યો મારી બાને મળ્યો ગામ સકપણી એને કાકી છે જો આ જો સેક્યુલર શબ્દ આપણે ત્યાં હતો જ નહીં ત્યારે અને સેક્યુલરનું કોઈ ગુજરાતી થઈ શકે એમ જ નથી એ થેગડા છે તમે આમ આમ કરો ને એ ભાઈ એટલે મારી બાને કહ્યું મારા કે કાકા તો કે તો ગુજરી ગયા એટલા વર્ષે પછી મને મળવા આવ્યો બાઉદીન કોલેજ હા ડીકે કોલેજમાં મને બોલાવ્યો એટલે હું તો ઓળખો નહીં ઓગણીસો છેતાળીસમાં મેં મળેલા પછી ઓગણીસો તોતેરમાં આવ્યો પછી એણે કહ્યું કે ટારો આવે જ કાંઈ અમારા પ્રદેશમાં ટારો એટલે નિશાન કાંઈ હોય હું કહું હા કેવું ઓસમાણ હું હાલ મારે ઘેરે ક્યાં ઉતરત તો ગયા હું તને ઓધાભાઈ કહીશ મારે કેટલીક મર્યાદા આપણે મર્યાદા છીએ આપણે થોડા પૂરણ એટલે હું તને ઓધાભાઈ કહીશ અને પછી મારે ઘરે લઈ ગયો જમાયું એને પછી મેં પૂછ્યું કે ક્યાંથી તું કે કરાંચી આવું છું એટલે મેં પૂછ્યું બેગમ સાહેબ શું કરે છે એટલે એની આંખમાં પાણી આવી ગયા એણે કહ્યું કે બેગમ સાહેબ ડેરી ચલાવે છે જૂનાગઢના નવાબની બેગમ મયારા કરતી થઈ ગઈ એટલે કે આવવાનો હતો ત્યારે હું બેગમ સાહેબને મળવા ગયો અસંજો ધનજીગોર મારા પિતા પર પાસે ખૂબ આદર અસંજો ધનજીગોર અને સયાદય માટે એને એકવીસ એક રૂપિયા મૂક્યા છે તું લઈશ તો ખરો ને હવે અત્યારે સીકલો શબ્દ મને બોલતા આવડતો ને લગતા ઓસમાળ તો આવડતો જ નહીં આપણી પાસે પરિભાષા છે પદાર્થ ચાલ્યો ગયો છે એટલે આ બચપનના અનુભવમાં જે આ ઓસ્મારની મૈત્રી છે એક ભાઈ બેઠા છે છેલ્લે પરસોત્તમ કરીને એ કિસ્સો થોડી ઓર છે ભણો ચાર પાંચ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો મારું પહેલામાં પહેલું સાતેક વર્ષની ઉંમરનું સ્મરણ મારી ગાયનું છે ગાયનું નામ મંગુ છન્નુંની સાલમાં દુકાળ પેલો એટલે સૌ વર્ષ ઓગણીસો છન્નું અને બીજે હરે વર્ષે પલહારા પાકી એટલે બીજી વખતે પુષ્કળ વરસાદ થયો અમારી પાસે ગાય હતી મંગુ એ મારી દાદી ધામેલામાં લઈ આવી એ જ્યારે જયારે અણુબળીને આવે ત્યારે લઈ આવે એનો વેલો ચાલે પશુઓ માલિકીનો પદાર્થ કે પ્રાણી નહીં પરિવાર હતો એટલે મારા ભાઈ જ્યારે પાંજરાપુરમાં ભૂખવા જતા ત્યારે આખું ઘર અમે રોયું એ મંગવું હોય કે મંગવું હોય પછી હઠ લીધી એટલે ગામમાં એક અમારા કુટુંબીજનને એની વાછડી દીધેલી એ વાછડી એને મેં મંગુ લઈ તરીકે લાવ્યા એનું જે સ્વાગત કરતો કરતા આવ્યો એની શિંગડી ચોપડી એ વાત પાડું બાજુ આગળ મગનું પાણી અને એમ કરતા કરતા આખો મોટો ઉત્સવ જે ત્યારે થયો એવો ઉત્સવ મારી આટલી વર્ષની જિંદગીમાં મારા ઘરમાં કોઈ થયો નથી એ મારું સાત વર્ષનું સ્મરણ છે મંગુની દીકરી સરજુ અને સરજુની દીકરી વીજળી આજે તો ત્રીજી પેઢીએ ત્રિકમદાસ નામે યાદ ન હોય તો ગોત્રની વાત ક્યાં પૂછવા બેઠા તમે તો એ પશુઓ સાથેનું એની સાથેનું વહેદ અને ગામ છોડ્યા પછી મેં કદી ગાયનું દૂધ પીધું નથી છેલ્લા દસ વર્ષની બાદ કરતા એ ગામમાં મારો ઉછેરતું નદી બારેમાં માસ હોય પાંચ ધોરણ સુધીનો અભ્યાસ ત્યાં કર્યો પછી મારા મોટાભાઈ હજુ ડિપાર્ટમેન્ટમાં જૂનાગઢ હતા ત્યારે નવાબનું શાસન હતું યાદ રાખજો એટલે હજુ ડિપાર્ટમેન્ટ નવાબનું પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટ હતું એમાં એ ત્યાં કારકુન તરીકે આ મને લઈ ગયા નાગરી ચમાસના ડેલામાં રહેતા તમે ઓળખતા આવશો બધા અને સરસ્વતી ચંદ્ર તો મારા ગામમાં મેં વાંચેલું એક સારી વાત એ હતી કુંવારપળભાઈ જો બહુ અધિકારપૂર્વક મારા જીવનમાં બનેલી ઘટના કહું છું એને કોઈ મોટો ઇતિહાસકાર નવ નવી લેખન કરીને ખોટી ના પાડી શકે કારણ એણે ચોપડી વાંચી છે મેં ચોપડી નથી વાંચી જીવન વાંચ્યું છે એટલે દરેક પ્રાથમિક શાળામાં ગુજરાત શાળાપત્ર આવતું ગુજરાત શાળાપત્ર દરેક જુનાગઢ સ્ટેટની દરેક પ્રાથમિક શાળામાં આવતું એની વર્ષની આખી ફાઇલ બાંધી હોય ચોપડો બાંધો હોય એટલે એ વાંચવા મળે સરસ્વતી પહેલો ભાગ અને કરણ કરણ ઘેલોની એ કરણઘેલું વાંચીને તો મને ઊંઘ ના આવી એક દિવસ પાંચમા ધોરણમાં સમજીએ તો નહીં છે ઇનામ મળ્યા કરે પછી જુનાગઢ ગયો તો જુનાગઢ ગયો ત્યાં છઠ્ઠું ને સાતમું એ વખતે જુનાગઢ સ્ટેટમાં એવી જોગવાઈ હતી કે જેને સીધી સરકારી નોકરી લેવી હોય એને સાત ધોરણ સુધીનો અંગ્રેજી અને બીજા વિશે ફિઝિક્સ કેમિસ્ટ્રી વગરનો એક કોર્સ હતો એમાં પાંચ સાત છોકરા હોય એ જરા મકનજી દૂધવાળાનું દામ હોય એ પરણીને મારા ભેરો ભણતો એક એક પ્રણીત હતો એટલે અમારો સિનિયર દામો દૂધવાળો અને એ માંગના સ્ટ્રીટની સામેની શેરીમાં રહીએ ત્યારે મેં મણિકાંત કાવ્ય વિનોદમાળામાં શશિકાંત મારા લગ્ન કંકુત્રી આ વાત જો કંકુ નથી મુક્ત ચક્તના છાંટા મહી અવલોક જો નિર્ભાગી વાળા નિર્મળાના સ્નેહ વંદન વાત આજે પણ હું જ્યારે ગાઉ બોલું ત્યારે નાગરી ચમસ્તના ડેલો એનું ઉપરનું મકાન એમાં પેલું એ નાગરી ચમસ્ત પોતે શું તા એ સરસ્વતી ચંદ્રવાળું બાજુમાં પેલી અલગ કિશોરીવાળું આવું એક ચિત્ર છપાઈ ગયું મનમાં પુસ્તક શું કરે છે પુસ્તક પ્રમાણ નથી આપે પ્રાણ પણ આપે છે ત્યારે બાળબોધ હતું ને એટલે બીજું બોધ જ નહોતું બાળકપણા સિવાય એટલે આ બધી છાપો પડેલી પછી જુનાગઢ આમાં ભેણું છઠ્ઠું સાતમું ભણીને ફરી પાછો હું પાંચમા ધોરણમાં એજી સ્કૂલમાં દાખલ થયો એટલે રોહિત વસાવડા એ બધા મારી સાથે અરુણ માકડ પછી ભણાભાઈ હા ભાણાભાઈ આ બધા મારી સાથે ભણતા કારણ કે ઉંમર નાની હતી એટલે જ્યાં ફર્સ્ટ ને બીજામાં આવ્યો ત્યાં સ્વરાજ આવી ગયો એ સ્વરાજ આવ્યાની ઘટના ઘટનાએ અમારા ઘરમાં કેવો ઉલ્કાપત મચાવ્યો એક નાનકડો પ્રસંગ કહી દઉં મારા પિતાનું બેગમ સાહેબ બહુ માન રાખે એટલે કાંઈક એવું થાય ને એટલે રાજીનામું આપી દે વળી બેગમ સાહેબ વહીવટદાર મહંમદભાઈ હતા કરીને એને મોકલે છેલ્લે અબરાની હતા તમને ખ્યાલ હોય તો એ ધનજીગોરને સમજાયો એટલે વળી મારા ભાઈ વળી લાગી જાય એમ પછી સ્વરાજ આવ્યું ને એવું થયું છે એટલે મારી બાઈએ કહ્યું જુઓ આ એ જમાનામાં સ્વરાજ જય હિન્દ અને આરજી એકમતના અર્થો શું હતા તમને આપ મારી બાએ કહ્યું કે હવે બેગમ સાહેબ નથી કે તમને આવશે સ્વરાજ આવી ગયું સાહેબ નથી કે તમને મનાવવા આવશે આ પ્રજા સાથેનું અનુસંધાન તૂટી ગયું છે માત્ર ને માત્ર મતદારો એ જ રહ્યા છે પ્રજા સાથેનું સીધું અનુસંધાન એ તૂટી ગયું પછી તો જ્યાંથી મારા ભાઈની ઠેકાણે ઠાણે બદલી થઈ અનુભાઈ દેસાઈ કરીને નવી ચાવણના દરબાર હતા એના મકાનમાં મેં રહેતા ત્યાંથી બધી ત્રીજે ઠેકાણે ફરી એટલે વિસાવદરમાં હું અપડાઉન કરતો ચાવણથી એટલે એ વખતે સેકન્ડ કહેવાતું આજે છઠ્ઠું ધોરણ કહેવાય તે અંગ્રેજી સાથે પાછો એમાં દાખલ થયો હવે દાખલ તો મારે એડમિશન વળી પાછા ત્યાંથી ક્યાંક ફગવે તો એટલે વિસાવદર કમ્પોડી સ્કૂલના લક્ષ્મી શંકર જોશી કરીને અંગ્રેજી માસ્તર હતા છઠ્ઠા ધોરણે એને હું મળ્યો સાહેબ આ પરિસ્થિતિ છે અને જો તમે મને એકાદ મહિનો મારા ભાઈનું ફાઇનલાઇઝ થઈ જાય તો હું દાખલ થાઉં કાંઈ નહીં તો હું એને વાંધો ભણ્યો આવ્યો રેમતુલા નામનો એક છોકરો સ્ટેશન માસ્તરનો હતો એ દરરોજ મારા ભેરું અપડાઉન કરે એટલે મારે ટિકિટ લેવી ન પડતી માત્ર શનિવારે મોડો ઉઠે એટલે ના આવે તે દિવસે ધર્મસંકટ થાય પણ એ તો ચાલે બધું એ જમાનામાં જે કઈ આપણે મફત મુસાફરી એનું પાપ લાગે જ નહીં રેલવેનું પુણ્ય કરે ક્યાં આપણે ચોરી હોય ને ના આપીએ તો બરાબર આ તો ખિસ્સા હોય તો કોકને લૂંટી લેતા હોય છે એના કરતા તો આપણે હારા તો પછી મારે છોડવાનું હોય મારા ભાઈ માધુપુર ગીરમાં બદલી છે એટલે સાહેબને હું કહેવા ગયો કે સાહેબ આ રીતે છે અને મારા ભાઈની સાથે દિવાળી વેકેશન પહેલાં હતું એટલે એને કહ્યું કે તારે બીજી સગવડ ન હોય તો મારે ઘેરે રહીને તું ભણ કે શું ભાઈ પેટના જેણા ભારે પડે એવા જમાનામાં આપણે જીવીએ છીએ બે બસે મોંઘા પડે એવા જમાનો છે એ વખતે એક શિક્ષક એક ત્રાહિત છોકરાને એમ કે તું મારે ઘરે રહીને ભણ આ પુરુષોત્તમ નહીં તો શું આને કહું મારે વર્ષો વીતી ગયા એ વાતને તો પછી એનું પ્રાયશ્ચિત કરવા મેં આજે પણ હું અર્ઘે અને આપું સવારમાં લક્ષ્મીશ્વર પછી બાઉદીન કોલેજમાં જવાનું થયું ત્યારે સ્પેશિયલી હું એને મળવા ગયો પણ એ તો છે નહીં પછી વિસાવદની કોલેજે પાંચેક વર્ષ પહેલાં મને આમંત્રણ આપ્યું વ્યાખ્યાન માટે અને મને પેલા લક્ષ્મીશ જોશી યાદ આવ્યા પાછા જો આ બધું આકસ્મિક બનતું નથી યાદ રાખજો પછી એણે નવનીત ઉપાધ્યાય તેનું પ્રિન્સિપાલ મારો વિદ્યાર્થી જૂનો કે સાહેબ આવો ને મારે ત્યાં હું આવીશ મને જોતું હતું ને એટલે પછી પહેલું જઈને મેં કહ્યું કે ભાઈ કોલેજમાં ભાષણ કરવા તો પછી આવું પણ લક્ષ્મીશંકર જોશીનું કોઈ હોય તો મારે એને મળવું તો કે કોઈ છે નહીં હું કોઈ કાનાબાર કરીને છોકરો ત્યાં તો ઊભો થયો સર કે હું હા ત્યાં તમે હતા બરાબર છે આપણે અકસ્માત કહીએ છીએ ને અકસ્માત એટલે ક્યાંથી કેવી રીતે શા માટે એનો તાક ન મળે એ અકસ્માત અકસ્માત એટલે એવી જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે જેનો આપણે તાર્કિક ખુલાસો નથી આપતા પણ આખી નાખી જ્યારે શહેર આવે ત્યારે આપણે એને અકસ્માત માણવાની મૂર્ખતા નહીં કરવી જોઈએ કોઈક અદૃષ્ટ ચેતના તમે માનો કે ન માનો એની વાત ન માનવાથી વાસ્તવિકતા ટળતી નથી યાદ રાખજો તો પછી સ્કૂલ છૂટી ગઈ પછી જૂનાગઢ સ્ટેટ હજી આરજી હકૂમતનું રાજ હતું સૌરાષ્ટ્રમાં ભળ્યું નહોતું હતું એણે પ્રાથમિક શાળાંત પરીક્ષા શરૂ કરી એટલે મારા પિતા જીવતા જ તે પછી એક્સપાયર થઈ ગયા મને કે તું શિક્ષકના દીકરા તરીકે ઉમેદવાર ઉમેદવાર કરતો એટલે દીધો એમાં સૌ આ જૂનાગઢ સ્ટેટમાં પહેલો નંબર આવ્યો એટલે ગેઝેટમાં આવ્યું એમાં જીવરામ જોશી કરીને કેળવણી નિરીક્ષા ત્યારે પરીક્ષાઓ વિચિત્ર રીતે લેવાતી પ્રાથમિક શાળામાં સાહેબ આવે એટલે કેળવણી નિરીક્ષા આવે એ માફાવાળું ગાડું લઈને નીકળે એ આનું ગામ ખાગેશ્રી ખાગેશ્રીમાં બે ત્રણ દિવસ રોકાય પછી અમારે ગામ સમાચાર મોકલે કે સાહેબ આ ફલાણે દિવસે આવશે ત્રણ ચાર દિવસ તો એનું હોલ્ટ હોય એનું મેનુ સાથે જ હોય કે આટલી આટલી વસ્તુ બનાવવાની અને દરેક પ્રાથમિક શિક્ષકે ત્રણ મહિના તોડ કર્યું હોય ત્યારે માન બંને વેદ થયો હોય સાહેબ સાહેબને આ મધ્યાહન ભોજના આજની નથી ત્યારે આ પ્રકારની હતી અને ઘરમાં દરેક શિક્ષકના ઘરમાં કટોકટી જાહેર થઈ જાય કે આપણે હમણાં ખાપ મૂકવાનો એ સાહેબનું મેનુ આવી ગયું હોય અને છોકરાઓ એક એક કિલોમીટર અંતરે જાળવે ઉપર ચડીને જોવે કે સાહેબનું માફું દેખાય 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 અને પછી પહેલાં આ એકબીજાને પીઠવાળીને વાળી બેસાડે પાટી આપે ને ચાર દાખલા લખાવે પહેલો દાખલો લખાવે બધાનો હાચો પડે એટલે ખોટ એક ખોટો પડે ચારે ચાર હાચા પડે એટલે પાંચમો લખાવે એમાં પાસ એમ ઘણી ચાલતું પછી મૌખિક પરીક્ષા સૌથી મોટી વાત કુમાર પણ યાદ રાખજો આપણે જે ગુમાવ્યું છે તેની વાત કરું મારા ભાષા પ્રભુત્વનું સૌથી મોટું કારણ શ્રુત લેખન અને મુખપાઠ શ્રુત એ બોલે અને આપણે લખતું છે જોઈએ પાટીમાં અને આપણે મોટેથી વાંચવાનું કવિતાઓ ગાવાની એના છંદોમાં એટલે હું લાભ શંકર સાતમાધો તણો વિદ્યાર્થી એમાં હરિકીતમાં ભોલતો એટલે એ સહજ થઈ જતું એ પછી બે ત્રણ દિવસ રોકાય ને સાહેબ બધે ફરવા જાય ને એના છોકરાને લઈને આવ્યા હોય ને આ આ બધી પરીક્ષા એ પછી પરીક્ષા લઈને સાહેબ બધા જાય ને એક સાહેબ કરીને હતા તમારા નાગરવાડામાં જ રહેતા એ આખા ઘર એ લગભગ ચાર મહિનાનો એનો ચાતુર્માસ હોય નિરીક્ષક બધા બધા લગભગ પરગણા ના અંટાઈ જાય પછી રિઝલ્ટ તો ત્યાં ત્યાં આપી દેવાનું પણ એમાં બે બહુ સારી વસ્તી મળે શુત્રલેખન અને શીગ પઠન પછી એ ગૌ ગવડાવે જેમ ઘનપાઠને દ્વિપાઠને થાય ને એમ એટલે એને કારણે પહેલો છેલ્લો કરે પહેલો નંબર આ ગમે તેને પૂછે આંખ પૂછે અઢિયા પૂછે તો એ સારું શિક્ષણ હતું જે હતું તે અને એમાં મેં પાંચમા ધોરણમાં પોસ્ટ ઓફિસ નામની વાર્તા વાંચી હવે ગામમાં ચોપડી તો મળે નહીં હેડમાસ્ટર જાય જૂનાગઢ જુનાગઢથી ચોપડીના પાર્સલ લઈ આવે એ પાર્સલ માન માને વેટ આવે ત્યારે છોડે છોડે જ્યારે સાહિત્ય પાઠમાળા નાથાલાલ દવે અને બીજા મનસુખ નાથાલાલ દવે એટલે સૌરાષ્ટ્ર જે રજવાડા હતા ને એ બધાએ સંયુક્ત મળીને કરેલું એટલે સારું થયું હતું સહકારી મંડળું હતું એટલું સારું તો એ ચોપડી આવીને સાહેબે આપી એટલે એમાં કોચમેન અલી ડોસાનું ચિત્ર હતું આ થોડા થોડા વાળ હતા આ દાઢી મૂછ હતા અને આટલી સુધીનો બ્લેક એન્ડ વ્હાઈટ જેવું પેલું હતું એ આમ એના પર હાથ ફેરવતા જાય પાના ઉપર અને એક વિચિત્ર પ્રકારની ગંધ આવે સરસ્વતીના સ્પર્શની હવે કોચમી એ પોસ્ટ ઓફિસ તો એટલા માટે મેં વાંચ્યું કે અમારો વર્ગખંડ તો એ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હતી અને અમારા હેડમાસ્ટર વર્ગ શિક્ષક હતા ભાનુભાઈ ભટ્ટ એટલે થ્રી ઇન વન બ્રાન્ચ પોસ્ટ ઓફિસ પણ ખરી વર્ગખંડ ખરો અને ઓફિસ પણ ખરી એટલે અમે વાંચ્યું એમાં કાસમ બાપા કરીને કોલંબોમાં એનો દીકરો રે એનો પોસ્ટકાર્ડ લેવા આવે એક જુબેદા એટલે એને મેં જુબલી કહેતા એ મારા ભેરી વણતી એ જુબલીને પેલી મરિયમ કલ્પી અને રામજીભાઈ કરીને એક પોસ્ટમેન આવતા આ આ બધું એટલું બધું આઈડેન્ટિફિકેશન આ તો પછી આવડું આપણને એ એને એની આરે એના એના હાટા ડોઢા કરીને એના પાપ પરસ્પર ફરજ ખાવીએ અને જ્યારે સ્મશાન પહેલાં કબ્રસ્તાન પાસેથી નીકળું ત્યારે લાગે કે આમાં ક્યાંક આ ફૂતું હશે વર્ષો સુધી રહ્યો રહ્યું વર્ષો સુધી રહ્યું મેં એના ઉપર એક લેખ કરેલો સાહેબ એ કુક જેતપુરમાંથી અનુભવ કુંવરપડ્યા એવા થાય કે હાવ કોઈ જાતનું હક પણ ન હોય તો આપણને વચન તો ફોન કરી કે મેં ફલાણું વાંચ્યું બળદેવભાઈ પટેલ કરીને એના એન્જિનિયર હતા ચીફ એન્જિનિયર બરાબર મેં જોયા નથી યાદ રાખજો માત્ર પ્રતરુપે જ હું દર્શન થયું છે એણે મારા નરસિંહ મહેતા વિશેના બંને લેખો વાંચીને લાંબો કાગળ ચર્ચા ચર્ચાપત્ર લખ્યું મને એમ કે આ ગુજરાતી ભાષાનો જૂનું નારે હું તો કે ચીફ એન્જિનિયર છું બળવંત પટેલ બળવંત પટેલ તને કાગળ લેખો તો હા ગાંધીનગર આપણને એમ થાય કે હજી સરસ્વતી જીવે જ શાળાઓમાં નહીં સુપાત્રોમાં તો પછી આ ને એક વાર્તા મારી બીજી વખત ક્યારે વાંચી તો કે જ્યારે મારે કોલેજમાં બાઉદીન કોલેજમાં ગયો એટલે પોસ્ટ ઓફિસ ભણાવવાની ત્યારે ફરી ફરી હવે ત્યારે તો સુરેશ જોશીને બધા મનમાં રમતા હતા વાર્તા ને જીવનસત્વ ને જીવનસાર ને પાત્ર નિરૂપણ શૈલી ને એવું બધું આવે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વીરાના આ રહી ગયું કેટલો તો એ બધું વાંચ્યું પણ એ આવું ફ્યુઝ ગયું અને ત્રીજી વખત જ્યારે શતાબ્દી એની હતી ધૂમખેતોની ત્યારે ચાર પાંચ કોલેજમાં જવાનું એમાં મહિલા કોલેજ માટે મેં આ વાર્તા પસંદ કરેલી એક ને એક વાચક એક ને એક કૃતિ પણ જુદી જુદી અવસ્થા એ વાંચે છે ત્યારે એનો પહેલો છે યાદ રાખજો રસાસ્વાદ નહોતો પાંચમા ધોરણમાં એક કુતુહલ હતું અને એની સાથે મારું પરિચિત જગત છે એની સાથે આઈડેન્ટિફિકેશન હતું એને તમે રસાસ્વાદ ન કહો કે રસ નિર્મિત ન કહો તો એની એ કાવ્યશાસ્ત્રની મારે કંઈ જરૂર જ નથી આ અનુભવની જે પ્રસન્નતા અને છ્યાસી વર્ષે પણ આ બધા અહીંથી બેઠા બેઠા જે ઊભા થાય પડકારો કરે છે એને જે કોટીમાં મૂકો એ અનુભવને તમે મૂકો કાવ્યશાસ્ત્ર સ્વીકારે કે ન સ્વીકારે એને નિષ્ફળ પણ આવી જે તાકાત ધમકેતોની વાર્તામાં હતી એક કે આ પાત્રોને જીવતા કરી સાહેબ સરસ્વતી નો કહું નાગરિક ચમસ્તની દીકરી ગુલાબ હતી એને હું હંમેશા અલગ કિશોરી તરીકે જોતો એક તો આ એની તાકાત હતી પછી પાસ થયો એટલે મને ત્યાં ગામમાં ને ગામમાં નિરીક્ષક આવ્યા એટલે હું રાસ લેવડાવતો હતો છોકરીઓને એટલે એણે પૂછ્યું મેં કે આ કોણ છે તો કે આપણે ધનજીભાઈ ગુજરીયાનો દીકરો એટલે મને બોલાયો કે આમાં પેલો આવ્યો છોક તારે નોકરી કરવી છે કે મારા ગામમાં મળે તો કરવી જ કાર્ડ આવ્યું એ બધી હાંચવું છે નિમણૂક પોસ્ટ કાર્ડ દસ દિવસ કાલથી આવતો જાય એટલે સોળ વર્ષ પૂરા નહોતા થઈ ગયા આજે તો આ ભ્રષ્ટાચારમાં ખપે એ ખપે જે મને હું જેવું તો મને જેલની સજા થાય કે ભ્રષ્ટાચારીના આદિપુરુષ આ હતા એમ મેં કહ્યું ને કે એ કાર્ડનો સદાચાર આજે ભ્રષ્ટાચાર બની ગયો પરિભાષા એટલી બધી પાંગળી અને લૂલી બની ગઈ છે કે એમાં પ્રાણ નથી રહ્યા ગમે ત્યાં ગમે તે શબ્દો તમે ફેંકા ફેંક કરો એટલે ઘણી વખત હું વિષ્ણુ સસ નામના વિષ્ણુના બે નામ છે એક શબ્દાતિગ એટલે શબ્દને જે ટપી જાય તે શબ્દને આમ આમ ઠેકડો મારીને આગળ વહેવો નીકળી જાય તે એ શબ્દાતિગ અને બીજું છે શબ્દ સહ શબ્દ જેને વેંઢારે છે તે વેંઢારવું આ સૌરાષ્ટ્રનો શબ્દ છે વેંઢારવું એટલે સહન કરવું એમ નહીં જે નથી ગમતું બોજરૂપ છે જેને માટે તિરસ્કાર છે છે અને પડે તો એ ત્રણેય વખતે જે મેં વાર્તા પછી છેલ્લે એના ઉપર લેખ પણ કર્યો પોસ્ટ ઓફિસમાંથી પુનઃ પુનઃ પસાર થતા તો પછી નોકરી કરતો થઈ ગયો એટલે સાંજે જે છોકરાને રમતો હતો એ બી છોકરાને બીજેથી મારે ભણાવવાના આવ્યા પણ સારું હતું ભાવ ઘણું બધું સારું હતું ઘણું બધું સારું એટલે સત જુગ જ હતો એમ માનો ને પૈસા નહોતા પણ હું હંમેશા મારી મારી તો પ્રતીતિ છે કંઈ પરિચય નથી અભાવોનું ઐશ્વર્ય ઈશ્વરની દોલત કરતાં મુદ્દલ ઉતરતું નથી અભાવોનું જગત અને અભાવોમાંથી જેને પસાર થવું પડ્યું છે એ કદી દુઃખી તો થાય જ નહીં હાવ ખાખીસામાં કાવડ્યું ન હોય તો દુઃખી ન થાય દુઃખ કાવડ્યું નથી એનું નથી પણ એની સભાનતા એ દુઃખ છે એટલે એ અભાવો જે ઘડે છે મને એક બાજરાનો રોટલો ઘડીને નાવડે બાકી દરેક વસ્તુ બનાવી દો અભાવો શીખવું ને પુષ્ટિ સેવામાં કાચા પાચા માણસ પુષ્ટિમાર્ગનું ઠાકોરજીની સેવા પોવાય એમ નથી તો એ જમાનામાં શિક્ષક બની ગયો પછી પીટીસી કરવા ગયો એ મને બે શિક્ષકો ત્યાં મળેલા એક ભાનુભાઈ ભટ્ટ મારા મનમાં બહુ સારું ચિત્ર છે પીટીસી જુનાગઢમાં કરેલું પેલા રમેશ ભાઈ રમેશ નાણાવટીને રમેશ વૈષ્ણવ હતા અને એક પ્રફુલ્લભાઈ જે પહેલા હરિયાણામાં પછી કલેક્ટર તરીકે ગયા હવે ત્યાં એવું પરચો બન્યો કે જૂનાગઢની અધ્યાપન મંદિરમાં હું પીટી કરવા વાગ્યો હું કામે મારી મારો નાનો ભાઈ જતો હતો એટલે મારી બાકી તું એ જાય ના ફેરો એટલે એને હોરવે એટલે હું એના ભેરો ગયો પછી જ કોલેજમાં મોટી પેલી સ્પર્ધા પેલા આરડી જોશી સ્પર્ધા હા એમાં હું અધ્યાપન મંદિર તરફથી હું ને એક બીજો જોશી હતા અમે રમેશ ભાઈ ભૂટી ગયો નાગર ગ્રસ્ત છોકરો અને પ્રફુલ્લભાઈ બે હતા હું પહેલા નંબરે આવ્યો એટલે બીજા ત્રીજા નંબર ભક્તૃત્વ સ્પર્ધામાં આવ્યા ત્યારે ખબર પડી ગઈ આપણે આપણે ભણી શકીએ ખરા અને એ પ્રેરણા સતીશચંદ્ર જોશી જૂનાગઢ જતી આપણને સાહેબ કેટલા બધા સારા શીખ કાંઈ યુજીસી ગ્રેડ બેટ કાંઈ નહોતું હા હા હતા બધા પણ એ રીતે જે જે એટલે લાગત હતા એમ નથી કહેતો લાગત હવા લાગત તો સદયુગમાં ક્યાં હતા ને રાવણ નહોતો તો શિક્ષક થયો પીટીસી કર્યું એટલે મને હિંમત આવી ગઈ અને હિંમત આવી એટલે સૌથી મોટો ફાળો સતીશભાઈ જોશીનો એ જ્યારે હું બહુ એની નજરે મોટો થયો ત્યારે મને જે રીતે મારી સાથે વાત કરી એક કંઈકને પુસ્તક લખ્યું હતું પછી મને કે આજ ત્યારે હું પ્રાધ્યાપકને થોડું ઘણું ઠામ પણ હતું હું સાહેબ તમે મારા ગુરુ હતા તમે હું કહેવા આવ્યો ના કે મને બહુ આનંદ થયો હું જ્યારે એસએસસીમાં એક્સટર્નલ પરીક્ષા આપી ત્યારે ગુજરાતમાં પહેલો આવ્યો અને મહારાષ્ટ્ર બોર્ડમાં બીજા નંબરે આવ્યો એ ખબર મને બીજા દિવસે બપોરે છાપું ગામમાં ફરસર ને આવ્યું ત્યારે પડી કે તો એમ કે આવું થયું એટલે આટલા વર્ષનો અંતરે પછી ઓગણીસો પંચાવનનો કિસ્સો છે ત્યારે મને કાંઈ હરખ જ નહોતો એટલે હરખ નહોતો થયો એટલે એ એવું ભાન જ નહીં આનું હરખ કરવાનો હોય એ સ્થિતિ જ નહીં સારા પ્રતાપ શાળા અધિકારીના ઉર્મિલાબેન દવે એને કુતિયાણ હાઈસ્કૂલના સર ખારોળ સાહેબ હતા તમે એને ખારોળ સાહેબને ઓળખો એને ખરેખર હાઈસ્કૂલમાં બે બાવળિયા આવ્યા હતા દાંતણ માટે આ સિંધુ બિંદુ રમેશ રમેશ એમ એમ દ્વંદ છોકરાઓના નામ હતા આઠ આઠ છોકરા એણે મને મારા ભાઈનું ફોર્મ ભરવા ગયો ત્યારે કે તમે હું કહો મને અંગ્રેજી ના આવડે તો કે અંગ્રેજીની જરૂર નથી ફિઝિક્સ એની ના આવડે મને કે આવડે શું સંસ્કૃત આવડે કે સંસ્કૃત